गुड मॉर्निंग किड्स। बाळको, आजे आपणे धोरण 7 सत्र 1 गणितमां प्रकरण 4 सादा समीकरण विषे शीखीशुं। सादा समीकरणमां आ तमारी स्वाध्याय पूर्ती छे। विडियोमां ने तमने जणाव्युं ते मुजब अहीं पहेलो दाखलो आपणे सॉल्व करीए। 3x बराबर 18 छे, ज्यां आपणे किंमत मूकवानी छे x बराबर 6। डाबी बाजुनुं जे पद छे 3x, ए वाळामां x नी जगाए 6 नी किंमत मूकता 6 तरीने 18 थाय। आथी आ 18 बराबर आ 18 थई जाय छे। आथी x बराबर 6 ए समीकरणनो साचो उकेल छे एम कही शकाय। તે જ રીતે અહીંયા આ બીજો પ્રશ્ન જોઈએ આપણે। બીજા પ્રશ્નમાં 2p + 5 = 19 છે, જ્યાં પીની કિંમત આપણે -5 મૂકવાની છે। આ જે ડાબું પદ છે એ ડાબું પદ અહીંયા મૂકતા તેમાં પીની કિંમત -5 મૂકીએ તો 2 - -5 = 5, 2 × 5 = 10 એટલે -10 આવ્યું અને અહીંયા + 5। હવે આપણે જાણીએ જ છીએ જ્યારે બંને ચિહ્ન અલગ અલગ હોય ત્યારે આપણે બાદબાકી કરવાની હોય અને જે મોટી સંખ્યા હોય તેની જે હોય ચિહ્ન એ મૂકવાનું હોય। એટલે 10 - 5 કરીએ તો 5 આવે, 10 - 5 કરીએ તો 5 આવે અને અહીંયા મોટી સંખ્યા કઈ છે -5 એટલે જવાબ શું આવશે -5। જવાબ શું આવશે -5, બરાબર। હવે અહીંયા જવાબ તો શું આપેલો છે, અહીંયા જવાબ 19 આપ્યો છે અને આપણો જવાબ શું આવ્યો -5, એટલે એનો મતલબ એ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી નથી, માટે p - -5 એ સમીકરણનો સાચો ઉકેલ નથી। હવે ત્રીજું જોઈએ આપણે। ત્રીજા નંબરમાં pના છેદમાં છે 9, એટલે કે p / 9 = 12 છે, જ્યાં આપણે pની સંખ્યા મૂકવાની છે કિંમત 108, બરાબર। હવે આ ડાબું પદ છે અહીંયા મૂકી રહ્યા છે આપણે તો p છે એ કેટલા કીધા આપણને 108, એટલે આપણે અહીંયા 108 મૂક્યા અને અહીંયા 9 મૂક્યા અને એ પ્રમાણે આપણે એને ભાગાકાર કરતા જવાબ શું આવ્યો 12। તો 12 અને આ 12 એટલે ડાબી બરાબર જમણી થઈ જાય છે, એટલે p = 108 એ સમીકરણનો સાચો ઉકેલ છે। તે જ રીતે આપણે અહીં આ વાળો દાખલો ઉકેલીશું। એ દાખલામાં પણ તમે જ્યાં એક્સની કિંમત -8 છે એ મૂકશો એટલે એ સમીકરણ તમે સોલ્વ કરી શકશો। અહીં આ દાખલામાં આપેલ સમીકરણ ચલ 1ની કિંમત અલગ અલગ હોઈ શકે તે આપણે તપાસવાની છે, બરાબર। તો અહીંયા પહેલું છે 7 - 3a = 1, એમાં સૌથી પહેલાં a = 2ની કિંમત લેવાની છે, તો અહીંયા a = 2ની કિંમત મૂકતા 7 - 6 = 1 થાય, એટલે કે આ જે સમીકરણ બરાબર આ સમીકરણ થઈ જાય છે, એટલે ડાબા બરાબર જમા થાય છે જબા થાય છે એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે, એટલે a = 2નો ઉકેલ સાચો છે। તે જ રીતે આપણે અહીં લખ્યું છે કે એની કેટલી લેવાની છે -5, તો a = -5 લેતા એને આ સમીકરણ જે છે ડાબી બાજુવાળું એ મૂકવાનું છે અને એમાં એની કિંમત -5 તરીકે મૂકવાની છે, તો આપણને ડાબી બરાબર જમણી બાજુ આવતું નથી, માટે આ ઉકેલ સાચો નથી। તે જ રીતે અહીંયા 2 છે એ 2 નંબરમાં પણ એ રીતે જ 2 કિંમત મૂકી અને આ દાખલો સોલ્વ કરવાનો છે, જ્યાં એની કિંમત 1 અને એની કિંમત 5 એમ
જુદી જુદી રીતે આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તે જ રીતે હવે બીજું પાનું જોઈએ એના પછીનું સમીકરણ એ શું છે. હંમેશા સમીકરણ હંમેશા ખાલી જગ્યાનું ચિહ્ન હોય છે. કયું હોય છે? સરવાળા, બાદબાકી, ગુણાકાર કે બરાબર. તો તમે બાળકો જાણો જ છો કે બરાબરની નિશાની હોય તો જ સમીકરણ કહેવાય. અહીં લખ્યું છે, સમીકરણમાં ડાબી બાજુ જમણી બાજુની પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે. તો તેનો જવાબ આવશે સાચો. હવે અહીં જે લખ્યું છે તેને સમીકરણ સ્વરૂપે લખવાનું છે. તો આપણે વિડીયોમાં જે જોયું હતું તે વિડીયો પ્રમાણે આપણે આ સોલ્વ કરવાનું રહેશે. એના 4 ગણા અને 15નો સરવાળો 35 છે. તો એના 4 ગણા વત્તા સરવાળો 15 અને એનો જવાબ કેટલો છે? 35 છે. તે જ રીતે આ બધા જ જે વિધાનો છે તેને સમીકરણો સ્વરૂપે લખવાના છે. તે જ રીતે અહીં 6 નંબરમાં સમીકરણોને વિધાન સ્વરૂપમાં લખવાનું છે. તો એ પણ આપણે લખી જ શકીશું. ચલો હવે 7 નંબર જોઈએ. આપેલ પરિસ્થિતિને સમીકરણ સ્વરૂપે લખો. સુનિતા કેટલીક ચોપડીઓ રૂપિયા 40ની 1ના ભાવે ખરીદે છે. તો કુલ 400ની ચોપડીઓ ખરીદે છે. તો ધારો કે સુનિતા એક્સ ચોપડીઓ ખરીદે તો 40x બરાબર 400 એનું સમીકરણ બન્યું. તે જ રીતે 2 નંબર અને 3 નંબર પણ આપણે સમીકરણ સ્વરૂપે લખી શકશું. હવે આપણે ચોથું સમજીએ. ચોથામાં એવું લખ્યું છે કે લંબચોરસની લંબાઈ તેના પહોળાઈ કરતાં 4 સેમી વધુ છે. બરાબર. તો તેની પરિમિતિ 28 સેમી છે. ધારો કે લંબચોરસની પહોળાઈ 1 સેમી હોય અને લંબાઈ, તો લંબાઈ કેટલી થાય? લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 સેમી વધુ છે. એનો મતલબ એ કે એની લંબાઈ થઈ 1x+4. હવે લંબચોરસની પરિમિતિ આપણે આપેલી છે, એ છે 28 સેમી. માટે એનું પદ આપણે જો મૂકીએ તો 2×કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 28 થાય. એટલે કે આ સમીકરણ આપણને મળે. ચલો 8 નંબરનું જોઈએ. હવે આપણે 8 નંબરમાં સમીકરણ આપ્યા છે, એની કિંમત આપી છે. અને તે જ રીતે જે પહેલાં દાખલામાં આપણે કર્યું હતું કે એક્સની કિંમત મૂકવાની હતી, જે ચલ આપેલો હતો એ ચલની કિંમત મૂકવાની છે અને એનું સમાધાન કરીને ચેક કરવાનું છે. તો એ પણ હવે આપણે કરી શકીશું. અગર જો સમાધાન થતું હોય તો ના લખવાનું, હા લખવાનું છે. અને સમીકરણનું સમાધાન ના થાય તો ના લખવાનું છે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 9ને સમજીએ. પ્રશ્ન નંબર 9માં એવું લખેલું છે કે ચલને અલગ કરવા માટે પ્રથમ પગલું જણાવો અને પછી ઉકેલ શોધો. હવે અહીં સમીકરણ આપેલું છે x-3=0. હવે એક્સને આપણે શોધવાનું છે. તો આપણે વિડીયોમાં જોયેલું જ હતું એ પ્રમાણે અહીંયા આપેલું છે x-3. બરાબર. હવે x-3 આપેલા હોય તો 3ની વિરોધી સંખ્યા શું થાય? +3. રાઈટ. તો અહીંયા આપણે એ રીતે જ મૂક્યું કે x-3=3. હવે તમે જાણો છો કે આ બાજુ વત્તા 3 કર્યું તો સરવાળાની બરાબરની પહેલી બાજુ પણ જમણી બાજુ પણ 0-3 થાય. તો બંને બાજુ 3 ઉમેરતા આ -3-3 એ સામસામે ઉડી જશે એટલે x-3 કિંમત આવી જશે. આ જ રીતે તમે 2 નંબરનું બી ઉકેલી શકશો, 3 નંબરનું બી ઉકેલી શકશો. 4 નંબરનો હવે આપણે જોઈએ. 4 નંબર છે
તેની અંદર આપણને આપેલું છે 5m + 8 = 18. તો વત્તા 8 છે એની વિરોધી સંખ્યા શું થાય? ઓછા 8. તો એ બંને બાજુ ઉમેરીએ તો 8 + 8 = (+-) આ રીતનું થાય. તો વત્તા 8 અને ઓછા 8 કેન્સલ થાય તો એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે આ આવ્યું. ત્યારબાદ અગર જો ઓછા 8 અહીંયા કરતો હોય તો એ રીતે અહીંયા પણ ઓછા 8ની નિશાની મૂકવી પડે. ત્યારબાદ અહીંયા વત્તા ઓછા કેન્સલ થશે, તે જ રીતે 18 - 8 આવશે અને 5m = 10 આવશે. આટલું તમે સમજી શક્યા હશો. હવે અહીંયા 5m = 10 થયું. હવે અહીંયા છે 5×m. હવે તમે જાણો છો કે 5 અહીંયા ગુણકમાં હોય તો એની વિરોધી સંખ્યા શું થાય? 1/5 થાય. એટલે કે અગર એ ગુણાકારમાં છે તો સામે ભાગાકારમાં આવી જાય. તો તે રીતનું પદ આપણે અહીંયા મૂક્યું અને જે આપણે આ બાજુ કર્યું તે જ આ બાજુ કર્યું, એટલે કે 1/5 વડે ગુણતા જે છે એ 5 અહીંયા કટ થઈ જાય છે, 5 અહીંયા કટ થઈ જાય છે, 5 અહીંયા કટ થઈ જાય છે. અહીંયા 5 × 5 અને અહીંયા 5×2 = 10, એટલે m = 2 આવી ગયા આપણા. તે જ રીતે તમે 5 નંબરનો બી ઉકેલી શકશો અને 6 નંબરનો પણ ઉકેલી શકશો. 10 નંબરમાં બી સમીકરણ ઉકેલ કરવાનો છે, એ પણ ખૂબ જ સરળ છે, તમે આસાનીથી કરી શકશો. હવે બીજા વધારે સમીકરણો આપણે સમજીએ. તે પ્રમાણે અહીંયા 11 નંબરનો જે છે તે છે x + 3/8. હવે અહીંયા આપણે ટૂંકી રીતથી કરીશું, એટલે અહીંયા જે સરવાળામાં 3/9 છે એ બરાબરની ઓલી બાજુ લઈ જશું. તો આપણે જાણીએ જ છે કે આ બાજુ સરવાળાની ચિહ્ન હોય તો જમણી બાજુ લઈ જતા એ ઓછાકારની નિશાનીમાં આવી જશે, એટલે કે આ બાજુ સરવાળો હોય તો આ બાજુ બાદબાકી થઈ જાય. ત્યારબાદ સમીકરણ ઉકેલતા આપણને જવાબ મળી જશે. તે જ રીતે 3 નંબરનો, 4 નંબરનો, 5 નંબરનો બી આપણે સરળતાથી કરી શકીશું. 6 નંબરનો પણ એટલો જ ઇઝી છે. હવે 7 નંબરનો આવે. આપણે 7 નંબરમાં અહીંયા છે y - x ને 2 ગુણ્યા કરવાના છે, વત્તા 4y - 1 ને 3 સાથે ગુણવાના છે, = 0. એ આપણને એક સમીકરણ આપેલું છે. હવે આપણે એને સમીકરણને ઉકેલવાનું છે. તો અહીંયા આનું ગુણન કરતા 2y + 2×4 થાય. વત્તાની નિશાની 3, 4, 4×3 = 12 થયા, એટલે 12y આવ્યું અને એ 3×1 = 3 આવ્યું. સો આ એક આપણને સમીકરણ મળ્યું. ત્યારબાદ અહીંયા આપ જાણીએ જ છે કે 2y + 12y એટલે આવી ગયા 14y. ત્યારબાદ અહીંયા છે -4 અને અહીંયા -3 છે, તો બંને ઓછાની નિશાની છે એટલે એનો સરવાળો થશે અને આવી જશે -7. હે, એટલે અહીં જવાબ આવશે 14y - 7. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા -7 છે એ બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે? +7 થઈ જશે, એટલે અહીંયા આવશે 14y = 7. ત્યારબાદ હવે આપણે જાણીએ છીએ કે અહીંયા 14ની જે છે એ અહીંયા ગુણાંકમાં છે તો સામે જશે તો શું થશે? ભાગાકારમાં આવી જશે, એટલે 7/14. 7×7 = 7×2 = 14. તો જવાબ આવશે y = 1/3.